चलो विद्यार्थी मित्रों, सौथी पहला तमारू होमवर्क। तमने होमवर्क में उदाहरण बीजू आप्युं हतुं, याद हशे बधाने। चलो पहेलो दाखलो, एक्स बराबर एक आगळ पी ऑफ एक्स शुं शीखवाड्युं हतुं। पी ऑफ एक्स में एक्स की जगह तमारे शुं मूकवानुं छे, त्यारे एक मूकवानुं छे। एक्स की जगह एक मूको तो बधे तमे एक्स की जगह एक मूकशो। જ્યાં એક્સ દેખાય ત્યાં એક, જ્યાં એક્સ દેખાય ત્યાં એક, કારણ કે એક્સ બરાબર એક આગળ પૂછ્યું છે। આ હોમવર્ક છે તમારું, પેલા ઘાત શીખવાડી દીધી છે ને, એકનો વર્ગ એક, એક ગુણ્યા પાંચ પાંચ, તેવો જ રાખવાની પેલા ઘાતની। ત્રણ એકુ ત્રણ વત્તા સાત, પાંચમાંથી ત્રણ જઈ તો બે, બે ને સાત કેટલા આવશે મિત્રો? નવ। આ તમારું ઉદાહરણ નંબર પહેલું, ઉદાહરણ બીજાનો પહેલો। હવે ઉદાહરણ બીજાનો બીજો, વાય બરાબર બે આગળ, જ્યાં વાય છે ત્યાં તમારે બે મૂકવાના છે। વાયનો ઘન એટલે બેનો ઘન, ચાર, વાય એટલે ચાર ગુણ્યા બે, જ્યાં વાય છે ત્યાં બે, ધ્યાન આપો, જ્યાં વાય છે ત્યાં બે, રૂટ અગિયાર અચળ પદ છે, એમ નમ રહેશે। જો પેલા ઘાત બેનો ઘન આઠ, પછી ગુણાકાર, આઠ તેરી ચોવીસ, ચાર દૂ આઠ વત્તા રૂટ અગિયાર, ચોવીસમાંથી આઠ બાદ કરશો કેટલા આવશે મિત્રો? સોળ વત્તા રૂટ અગિયાર, એમ નમ રહેશે, કાંઈ થશે નહીં। એ અસમય સંખ્યા છે જે તમે આગળના ધોરણમાં શીખશો, અત્યારે રૂટ અગિયાર એમ નંબરે એટલું યાદ રાખો। ચાલો હવે જો પી ઓફ ટી આગળ, ત્યાં પી ઓફ ટીની જગ્યાએ એ મૂકવાનું છે। તો મિત્રો ટી પણ ચલ છે, એ પણ ચલ છે, કંઈ કિંમત નથી, તો કાંઈ નહીં ફેરાવે, જ્યાં ટી છે ત્યાં એ થઈ જશે। ટીની ચાર ઘાત તો એની ચાર ઘાત, ટીનો ઘન તો કે એનો ઘન, ટીનો વર્ગ તો કે એનો વર્ગ, બસ એક લીટીમાં દાખલો હતો। કિંમત હોય તો તમે સાદુરૂપ આપો ને, આમાં કિંમત છે જ નહીં, જ્યાં ટી છે ત્યાં એ પૂછે, એક્સ પૂછે, એક્સ પૂછે તો અહીંયા એક્સ કરી નાખો, પી ઓફ એક્સ ચાર, એની ચાર છે ત્યાં એક્સની ચાર, એનો ઘન છે ત્યાં એક્સનો ઘન, એનો વર્ગ છે ત્યાં એક્સનો વર્ગ વત્તા છ। જો કિંમતની વાત આવે કે અહીંયા બે હોય તો આપણે બધે બે મૂકીએ, ત્રણ હોય તો બધે કેટલા મૂકીએ? ત્રણ મૂકીએ। ચલો હોમવર્ક કમ્પ્લીટ બધાનું। ચલો હવે આજે આપણે નવા ટોપિક ઉપર જઈએ। હવે આપણો જે નવો ટોપિક છે મિત્રો, એ છે બહુપદીના શૂન્યો। બહુ મોસ્ટ આઈએમપી ટોપિક છે, દસમા ધોરણ માટે તો ખાસ, એટલે નવમામાં આવે જ છે અને દસમા માટે પણ આઈએમપી છે। બહુપદીના શૂન્યો, પેલા તો શૂન્યો કહેવાય કોને, પેલો પોઈન્ટ મિત્રો। આપણે આવી રીતના કિંમત શોધતા શીખા, અહીંયા માની લો કે બે હોય તો એક્સ છે ત્યાં કેટલા મૂકશું? બે। પણ મિત્રો આવી રીતે તમે કિંમત મૂકો અને જો જવાબ ઝીરો આવે, બોલું ધ્યાન રાખજો, જે કિંમત મૂકવાથી તમારો જવાબ ઝીરો આવે એ કિંમતને તે બહુપદીનું શૂન્ય કહેવામાં આવે છે। શૂન્યને શૂન્ય ન કહેવાય, જે કિંમત મૂકવાથી, હા શૂન્ય મૂકવાથી શૂન્ય આવે ત્યારે શૂન્ય એ શૂન્ય બને, જે કિંમત મૂકવાથી, અત્યારે જો એ બે મૂકીને ટ્રાય કરીએ આપણે, જો આ એક રકમ જ છે અને પી ઓફ બેના આપણે દાખલા કરીએ, એમ દાખલા જ કરીએ છીએ, ત્યારે જો ત્રણ, એક્સ છે ત્યાં બે તો બેનો વર્ગ, એક્સ છે ત્યાં બે, જ્યાં એક્સ દેખાય ત્યાં શું મૂકા? બે। કિંમત તો આપણે શીખા જ છીએ, પેલા ઘાત બેનો વર્ગ ચાર, ચાર તેરી બાર, માઇનસ બે માઇનસ દસ, બારના બાર, માઇનસ માઇનસનો સરવાળો દસ ને બે બાર। જો મિત્રો જવાબ કેટલો આવ્યો? ઝીરો। ઝીરો જવાબ આવ્યો તો આ બે છે ને એ તમારી બહુપદીનું શું છે? શૂન્ય છે। સમજાઈ ગયું? જો ઝીરો ન આવ્યો હોત તો આ શૂન્ય ન કહેવાય, જે કિંમત મૂકવાથી તમારી બહુપદીની કિંમત, એટલે કે પી ઓફ એક્સની કિંમત ઝીરો થાય, બરાબર, જે કિંમત મૂકવાથી
पी ऑफ एक्स की किंमत शून्य थाय। आ पी ऑफ एक्स है मित्रों, जे किंमत मुकवाथी वेल्यू शू आवी गई जीरो। ई किंमत ने ते बहुपदी नू शून्य कहवाय। तो तमारे सादा दाखला ज करवाना छे जे आपणे शीख्या छीए अत्यार सुधी। जो दाखलो त्रीजो जुओ, दाखला ज छे सिम्पल, पण तमारे कहेवानुं छे खाली एटलू शून्य छे के नहीं। जो तमारी टेक्स्ट बुक में जुओ दाखलो पेलो बीजो तो आपणे थई गया, पण दाखलो त्रीजो जुओ, नीचेनी बहुपदीनी सामे दर्शावेल एक्स नी किंमतो, એટલે આપણે કિંમતો ગોતી એમ જ ગોતવાની છે। આ પહેલો દાખલો જ છે, એક્સ ની જગ્યાએ માઇનસ એક્સ ત્યાં મૂકવાના છે। પણ કિંમતો આપ્યા પછી તમારે ચકાસવાનું છે એ બહુપદીના શૂન્ય છે કે નહીં, એટલે કે જવાબ ઝીરો આવે છે કે નથી આવતો। ન આવે તો શૂન્ય નથી છે। આગળના પેલા બીજા દાખલા કહી રહ્યા એવા જ દાખલા, પણ પેલા બીજા દાખલામાં દાખલો થઈ ગયો, વાત પૂરી થઈ ગઈ। અહીંયા દાખલો થઈ ગયા પછી જોવાનું, જવાબ ઝીરો આવે છે તો શૂન્ય છે, જવાબ ઝીરો નથી આવતો તો શૂન્ય નથી। ચલો બધા દાખલા દાખલા ત્રીજાના કરીએ આપણે। ચલો દાખલા ત્રીજાનો પેટા નંબર પહેલો, ચલો સિમ્પલ દાખલો જ કરીએ છીએ આપણે। આ તમારી રકમ છે એમાં એક્સ ની કિંમત માઇનસ એક તૃતીયાંશ મૂકવાની છે। ચલો એક્સ છે ત્યાં મૂકી દો માઇનસ એક તૃતીયાંશ, તો જ્યાં એક્સ દેખાશે ત્યાં માઇનસ એક તૃતીયાંશ મૂકશું, જ્યાં એક્સ દેખાશે ત્યાં, અહીંયા એક્સ દેખાય છે ને, જ્યાં એક્સ દેખાય ત્યાં કેટલા મૂકશું, માઇનસ એક તૃતીયાંશ વત્તા એક એમ નમ, જ્યાં એક્સ દેખાય ત્યાં માઇનસ એક તૃતીયાંશ મૂકવાના છે। ત્રણ ત્રણ ગયા, કારણ કે ગુણાકાર છે, તો શું વધ્યું, માઇનસ એક વત્તા એક, એકમાંથી એક જાય તો જવાબ કેટલો આવ્યો, ઝીરો। ઝીરો આવ્યો માટે શૂન્ય છે, તો માટે માઇનસ એક તૃતીયાંશ એ આપેલ બહુપદીનું શૂન્ય છે। ચલો પહેલાનો જવાબ મળી ગયો, ચલો બીજાનો જવાબ ગોતીએ આપણે। એમાં એક્સ છે ત્યાં ચારના છેદમાં પાંચ મૂકવાના છે। ચલો જ્યાં એક્સ દેખાય ત્યાં ચારના છેદમાં પાંચ, જ્યાં એક્સ દેખાય ત્યાં પાંચના પાંચ, એક્સ દેખાય ત્યાં ચારના છેદમાં પાંચ, માઇનસ પાય છે મિત્રો, પાય, પાંચ પાંચ ગયા, જવાબ આવ્યો ચાર માઇનસ પાય, શૂન્ય ન થયો તો એ શૂન્ય નથી, તો માટે ચારના છેદમાં પાંચ એ આપેલ બહુપદીનું શૂન્ય નથી। શા માટે શૂન્ય નથી, જવાબ ઝીરો આવતો નથી। ચલો ત્રીજો જોશું હવે, એક પછી એક જોવા માંડો। ચલો બે કિંમત આપી છે, બે કિંમત ચકાસવાની છે, એક ચકાસવાનો અને માઇનસ એક ચકાસવાનો। ચલો પહેલા આપણે એક ચકાસીએ, જ્યાં એક્સ છે ત્યાં એક મૂકીએ, તો એક્સ નો વર્ગ તો એક નો વર્ગ માઇનસ એક, એક નો વર્ગ શું થાય એક માઇનસ એક, આના બરાબર શું આવ્યું ઝીરો। તો પેલું એક છે એ આપેલ બહુપદીનું શૂન્ય છે, માટે એક એ આપેલ બહુપદીનું શૂન્ય છે, એક છે એ શૂન્ય છે। ચલો હજી એક આવી ગયું શૂન્ય, હજી માઇનસ એકનો વારો બાકી છે। ચલો મૂકો માઇનસ એક, તો જ્યાં એક્સ છે ત્યાં માઇનસ એક, બીજું કાંઈ નથી કરવાનું, આ તમારું સમીકરણ છે મિત્રો, બહુપદી છે, જ્યાં એક્સ દેખાય ત્યાં માઇનસ એક। પહેલા બે દાખલા છે આમાં, પહેલા એક્સ હતો ત્યાં એક મૂકો, તો એકનો વર્ગ માઇનસ એક એટલે ઝીરો આવી ગયા, તો શૂન્ય છે। હવે માઇનસ એક મૂકીએ છીએ, એનો વર્ગ, તો વર્ગ તો મિત્રો પ્લસ એક જ થશે, માઇનસ એકનો વર્ગ શું થાય પ્લસ એક, તો એમાંય જવાબ ઝીરો થયું, તો માટે માઇનસ એક એ આપેલ બહુપદીનું શૂન્ય છે। ચલો ખ્યાલ આવી ગયો મિત્રો, આમાં એક એ શૂન્ય છે, માઇનસ એક એ છે, એક મૂકો તો જવાબ ઝીરો આવે, માઇનસ એક મૂકો તો જવાબ ઝીરો આવે, તો આ બહુપદીને મિત્રો બે શૂન્ય થયા, કેને કેટલા શૂન્ય એ દસમામાં ખાસ યાદ રાખવાનું,
અત્યારે ખાલી ધ્યાન રાખો, આવે દસમામાં મેઇન સુરેખ બહુપદી હોય ને, સુરેખ એટલે કે એક ઘાતવાળી બહુપદી, એને એક જ શૂન્ય હોય. આપણે શીખશું, આ બધું દસમામાં આવે છે, આ તો આવ્યું છે શૂન્યનું, તો આપણે જોઈ લઈએ કેને કેટલા શૂન્ય હોય. સુરેખમાં કેટલા હોય? એક જ શૂન્ય, એકથી વધુ નહીં ને એકથી ઓછું નહીં, એક ઘાત. દાખલા તરીકે 3x-2 બરાબર 0, તો આ એક ઘાતવાળું થયું. તો આનો જવાબ, આને શૂન્ય મળશે ને, એક જ શૂન્ય જે આવશે એ આવશે, એ આપણે શીખશું આગળ. સુરેખ બહુપદીને કેટલા શૂન્ય હોય? એક જ. દ્વિઘાત બહુપદી, એને મિત્રો બે શૂન્ય હોય, બેથી ઓછા હોય, એક શૂન્ય હોય, અને શૂન્ય ન પણ હોય. સમજો બોલું, એ દસમામાં આવે છે, નવમામાં નહીં. આ તો ટોપિક આવ્યો એટલે વાત કરીએ છીએ. આને બે શૂન્ય આવ્યા ને, જો કેટલી ઘાત છે? દ્વિઘાત છે. તો બે શૂન્ય આવી શકે? એકે હોય અને ન પણ હોય, પણ સુરેખમાં એવું નહીં હોય ન પણ હોય. સમજો, સુરેખમાં શું બોલ્યો? એક એટલે એક અને માત્ર એક. પણ દ્વિઘાતમાં બે હોય, એકે હોય, જીરો હોય, પણ બેથી વધુ ન હોય. એમ ત્રિઘાતમાં ત્રણેય હોય, બે હોય, એકે હોય, ન પણ હોય. જેટલી ઘાત એટલા શૂન્ય, વધુમાં વધુ આવે બરાબર, ઓછા ગમે એટલા હોઈ શકે, પણ સુરેખમાં તો એકથી વધુ નહીં ને એકથી ઓછા પણ નહીં બરાબર. એને કેટલા શૂન્ય હોય? એક અને માત્ર એક જ શૂન્ય હોય. તો ત્યાં દ્વિઘાત છે અને બે શૂન્ય મળ્યા, આમાં બે મળી શકે, એકે મળી શકે, ન પણ મળે બરાબર. તો બે માં શૂન્ય છે. ચલો આગળ આપણે જોઈએ ચોથો. એક્સ ની કિંમત એક માઇનસ એક આપી ને બે આપી, અને અહીંયા પદાવલી આ રીતે આપી છે મિત્રો. તો તમે આનું વિસ્તરણ પણ કરી શકો, પણ વિસ્તરણ કરતા આમાં ડાયરેક્ટ ઇઝી પડશે કિંમત મૂકવી. વિસ્તરણ કરીને કરી શકો, આપણે ડાયરેક્ટ કરીએ. ચલો પહેલા આપણે માઇનસ એક મૂકશું, આ તમારી રકમ છે. પેલા માઇનસ એક મૂકીએ. ચલો એક્સ છે અહીંયા માઇનસ એક, ધ્યાન રાખજો. કિંમત મૂકવી એટલે કાંઈ નથી, જ્યાં જ્યાં તમે એક્સ દેખો, જો અહીંયા એક્સ દેખાણો, જ્યાં જ્યાં એક્સ દેખો ત્યાં માઇનસ એક. તો માઇનસ એક અને પ્લસ એક તો શું થાય? જીરો થઈ જાય મિત્રો. અને અહીંયા બે ને એક ત્રણ, પણ કોઈ પણ સંખ્યાને જીરો વડે ગુણશો, જવાબ જીરો આવશે. તો માટે શું થયું? માઇનસ એક એ આપેલ બહુપદીનું શું થશે? શૂન્ય થશે. બહુપદીનું શૂન્ય થશે. માઇનસ એક મૂક્યા તો માઇનસ એક અને પ્લસ એક શું થઈ ગયા? જીરો થઈ ગયા. અને જીરો વડે કોઈ પણ સંખ્યાને ગુણો તો જવાબ શું આવશે? જીરો. તો જીરો જવાબ આવે તો શૂન્ય છે. માઇનસ એક મૂકવાથી જીરો જવાબ આવ્યો. હવે બે મૂકવાથી શું થાય જોઈએ આપણે. મૂકો બે, જ્યાં એક્સ છે ત્યાં બે, બે વત્તા એક, અહીંયા એક્સ છે ત્યાં બે, બે માઇનસ બે. તો મિત્રો એમાં આ સાઈડ જીરો આવ્યા, બે ને એક ત્રણ, અંતે તો જવાબ જીરો જ આવ્યો. તો આમાંય જવાબ જીરો આવ્યા. માટે પી ઓફ ટુ એ આપેલ બહુપદીનું શૂન્ય છે. આને પણ બે શૂન્ય આવ્યા, કારણ કે આ દ્વિઘાત બહુપદી જ છે. આ તમે વિસ્તરણ કરો, એક્સ ગુણ્યા એક્સ એટલે શું થશે? એક્સ નો વર્ગ, એટલે આ પણ દ્વિઘાત જ છે. દ્વિઘાતને બે શૂન્ય આવી શકે, આવી ગયા બે શૂન્ય. ચાલો એના પછી એક્સ નો વર્ગ અને એક્સ બરાબર જીરો. ચાલો હાવ ઇઝી છે આ દાખલો, જ્યાં એક્સ છે ત્યાં જીરો જ મૂકવાનો છે ખાલી. એક્સ નો વર્ગ એટલે જીરો નો વર્ગ, તો જીરો જ થાય. તો જીરો એ આપેલ બહુપદીનું શૂન્ય છે. સાવ ઇઝી દાખલો છે આ. એક્સ છે ત્યાં જીરો મૂકવાના છે, એક્સ નો વર્ગ એટલે જીરો નો વર્ગ. કિંમત મૂકવાથી જીરો શૂન્ય આવી શકે, પણ જવાબ જીરો આવવો જોઈએ. અને જીરો શૂન્ય ન પણ આવે, જીરો મૂકવાથી જવાબ જીરો ન આવતો હોય તો જીરો શૂન્ય ન બને. જવાબ જીરો આવે તો જ શૂન્ય બને, બાકી નહીં. ખ્યાલ આવી ગયો? ચાલો એના પછી હજી ત્રણ દાખલા છે મિત્રો. છઠ્ઠું જુઓ, હવે શાંતિથી સમજો.
पी ऑफ एक्स बराबर एक्स छे ने माइनस एम ना छेद में एल, जोजो एक्स छे ने माइनस एम ना छेद में एल, एल एम नम एक्स छे ने माइनस एम ना छेद में एल, एक्स छे ने वत्ता एम एम नम, कई फेरफार करवानो नथी, एल एक्स एक्स छे ने शू શું છે એક્સ છે અહીંયા એક્સ કાઢ નાખો માઇનસ એમના છેદમાં એલ, એલ એલ ગયા કારણ કે ગુણાકાર છે તો માઇનસ એમ પ્લસ એમ, મિત્રો તો જવાબ ઝીરો આવી ગયો તો માટે માઇનસ એમના છેદમાં એલ એ આપેલ બહુપદીનું શૂન્ય છે. ચાલો એના પછી હવે જુઓ, એમાં બે દાખલા છે સાતમામાં, એક એક દાખલો કરશું. ચલો પહેલા દાખલામાં તમારે એકના છેદમાં રૂટ ત્રણ મૂકવાના છે અને માઇનસ મૂકવાના છે. ચલો મૂકો ત્રણ એમ નમ એક્સ છે ત્યાં માઇનસ એકના છેદમાં રૂટ ત્રણ એનો વર્ગ, જો એક્સ નો વર્ગ છે તો એક્સ છે ત્યાં માઇનસ એકના છેદમાં રૂટ ત્રણ, જ્યાં એક્સ છે ત્યાં કિંમત મૂકો, બાકીની કિંમત એમને માઇનસ એકના માઇનસ એક. પેલા ઘાત કરવી પડે, ધ્યાન રાખજો. તો માઇનસ છે ઘાત વર્ગ છે, વર્ગ એટલે પ્લસ થઈ જશે, એકનો વર્ગ અંશ અંશનો વર્ગ કરવાનો, છેદનો છેદમાં વર્ગ કરવાનો, રૂટ ત્રણ નો વર્ગ ત્રણ, માઇનસ એક એમ નમ ત્રણ ત્રણ ગયા તો એક માઇનસ એક, મિત્રો આ તો ઝીરો આવી ગયા તો માઇનસ એકના છેદમાં રૂટ ત્રણ આપેલ બહુપદીનું શૂન્ય છે. પેલું છે, બીજાને વારો લઈ લઈએ મિત્રો, બે ના છેદમાં રૂટ ત્રણ મૂકો, એક્સ છે અહીંયા બે ના છેદમાં રૂટ ત્રણ એનો વર્ગ, ત્રણ એક્સ નો વર્ગ છે મિત્રો, આ એક્સ નો વર્ગ માઇનસ એક, પેલા વર્ગ કરો બે નો વર્ગ ચાર, રૂટ ત્રણ નો વર્ગ ત્રણ, ત્રણ ત્રણ ગયા તો ચાર માઇનસ એક, મિત્રો અહીંયા ત્રણ આવ્યા શૂન્ય નથી આવ્યા, તો આની અંદર પેલું છે એ શૂન્ય છે, બીજું છે એ શૂન્ય નથી, કારણ કે જવાબ ઝીરો આવતો નથી. કેટલો જવાબ આવે છે? ત્રણ. હવે છેલ્લો, ચાલો એમાં એક જ કિંમત છે એકના છેદમાં બે, ચાલો મૂકો એક્સ છે ત્યાં એકના છેદમાં બે મૂકી દો, એક્સ છે ત્યાં એકના છેદમાં બે, બે બે ગયા, એક પ્લસ છે માઇનસ નથી જોઈ લ્યો, અહીંયા એક પ્લસ છે માઇનસ નથી, માઇનસ હોત તો એકમાંથી એક જાય તો ઝીરો આવત, પ્લસ છે તો એકને એક બે થયા, બરાબર. માટે એકના છેદમાં બે એ આપેલ બહુપદીનું શૂન્ય નથી, શા માટે જવાબ ઝીરો આવતો નથી? ચલો ખ્યાલ આવી ગયો મિત્રો. તો અહીંયા શૂન્ય કોને કહેવાય ખ્યાલ આવ્યો? હવે આપણે શૂન્યો શોધવા એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું.